આજે મહાત્મા ગાંધીજીની જયંતી પર ભીમરાડ એક ઐતિહાસિક સ્થળ કે ત્યાં ભીમરાડ નમક સત્યાગ્રહ થયેલો ગાંધીજીએ અહીંયા ત્રીસ હજાર લોકોને સંબોધન કરેલા હતા મોટામાં મોટી સભા અહીંયા ભીમરાડ ગામમાં તે વખતે ઓગણીસો ત્રીસમાં અહીંયા કરેલી તો આ સ્થળનું વિશેષ મહત્ત્વ છે આજે હું આ સ્થળ પર આવીને ગર્વ મહેસૂસ કરું છું આજે વોર્ડ નંબર ત્રીસ દ્વારા અહીંયા વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે હું સૌને વિનંતી કરીશ એમના માધ્યમથી તમારા ચેનલના માધ્યમથી સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે આપણે જોયા હશે કે વર્ષો પહેલાં જ્યારે મોદી સાહેબ આપણે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ્યારથી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું તો ત્યારે માંનગીનું પ્રમાણ ખૂબ હતું પણ જ્યારે આ સ્વચ્છતા અભિયાન આવ્યું અને જ્યારે લોકોમાં જાગૃતતા આવવા લાગી ત્યારે પોતાનો આંગણું આજુબાજુમાં કચરો નહીં થાય એ માટે લોકો સ્વયંભૂ સ્વચ્છતા રાખતા ત્યાં એટલે આ આપણા માટે ખૂબ ગર્વની વાત છે અને હું સૌ ચેનલના માધ્યમથી ફરી હું વિનંતી કરું છું કે સ્વચ્છતા ખૂબ જરૂરી છે આપણા માટે અને સાથે સાથે કોરોના હજુ ગયો નથી એની પણ આપણે કાળજી રાખવાની છે કોરોના સમયમાં આપણે જોયા છે ઘણાના સ્વજનો ગયા છે આપણે એ પરિસ્થિતિ કંઈક અલગ હતી માટે હું સૌને વિનંતી કરું છું કે આપણે એનું પણ ધ્યાન રાખીને અને આપણે સ્વચ્છ ભારત સુંદર ભારત હજુ સુંદર થાય એ માટે આપણે પ્રયત્ન કરીએ જી આપનું નામ મારું નામ છે બરવનભાઈ લલ્લુભાઈ પટેલ ઐતિહાસિક ભૂમિ ભીમરાળનો હું રહેવાસી છું અને આજે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મજયંતિ અને સાથ તમને એ પણ યાદ કરાવું કે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ લાલબાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે મિત્રો આજનો અમારો જે કાર્યક્રમ છે એક સ્વચ્છતા અભિયાનનો અને સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે જે મારા વોર્ડ નંબરના ત્રીસના તમામ પ્રતિનિધિઓ સુરત શહેરના આગેવાન છોટુભાઈ પાટિલ ભીખુભાઈ બધા આગેવાનો પણ અહીંયા આવ્યા છે મારા કાંઠા વિસ્તારના આગેવાન કરતા હરતા કાકા પણ ઉપસ્થિત છે એવા બીજા નવનીતમામાં ઉપસ્થિત છે મુખ્ય હેતુ અમારો જે સ્વચ્છતા અભિયાનનો તમે મારું ગામ જોઈ શકો છો કે સ્વચ્છ છે સાથે પર્યાવરણ પર્યાવરણવિદ ગામ છે અને પર્યાવરણનું અમે જતન પણ કરીએ છીએ અને આ તમારી સમક્ષ જ અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ પટાવ્યો છે અને હવે પછી જે અમારી એક નાની સરખી એક સભા છે એ સભાની અંદર આ ઇતિહાસને હું સંબોધન કરવાનો છું બસ આજનો અમારો ટૂંકો કાર્યક્રમ આટલો જ છે જય હિન્દ વંદે માત્ર પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે અને બીજું સાથે જે આ વિભાગની અંદર આરોગ્ય વિભાગ જે કામગીરી કરે છે તો આરોગ્ય વિભાગ તરફથી આસિસ્ટન્ટ કમિશનર ગાંધી સાહેબ પણ આવ્યા છે એમના ઓફિસરો પરમાર છે રાજુભાઈ છે એ લોકો આવ્યા છે અને જેટલાય કામદાર છે જે બહુ દિલથી સાફ સફાઈ કામ કરે છે મારે એને સ્વીકારવું પડે એમને પણ આજે પ્રમાણપત્રો આ બધા આગેવાનોની વચ્ચે અને સાથે આસિસ્ટન્ટ કમિશનર ગાંધી સાહેબના હસ્તકે પણ અમે બધા ભેગા મળીને એમને પ્રમાણપત્ર પણ આપ્યા છે મિત્રો અને હવે પછીનો અમારો કાર્યક્રમ આગળ અમે ધપાવીએ છીએ